પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ભર ઉનાળે હાઈવે પર ઢીચણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. હાઈવેની આસપાસ દુકાનો, પેટ્રોલ પંપ આવેલા છે તે પાણી પાણી થઈ ચૂક્યા છે. એક તરફ સુરેન્દ્રનગરના શહેર વિસ્તારમાં ચાર દિવસે એક વાર પાણી આપે છે અને બીજી તરફ વેડફાટ થઈ રહ્યો છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને પાણીની પારાયણ જોવા મળી રહી છે. તે વચ્ચે પાઇપલાઇન તૂટી છે. વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મયુર. જી મયુર, એક તરફ પાણીની પારાયણ અને બીજી તરફ પાણીનો વેડફાટ, શું છે વધુ વિગતો? ચોક્કસ, આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કહી શકાય કે નર્મદાનું પાણી પુષ્કળ ભરેલું હોય છે. ડેમ વારંવાર ઓવરફ્લો કરવા પડે એવી પરિસ્થિતિ. ત્યારે બીજી બાજુ જોઈએ તો સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે, લગભગ બધા જ વિસ્તારોની અંદર ત્રણ દિવસે ચાર દિવસે જોરાવનગરમાં આજે વાત કરીએ તો ચાર દિવસે પાણી નથી આવ્યું. ત્યાંથી વાત કરી 2 કિલોમીટર કે તો 3.5 કિલોમીટરની અંદરમાં આવેલું એક ગામ છે, ત્યાં એક તળાવ ભરવા માટે છે અને આંદોલનો ચાલી રહ્યા છે. કારણ કે એક બેડા માટે લોકોને કેટલાય કિલોમીટર પાણી ભરવા જવું પડતું હોય ત્યારે આ પાણી રહ્યું. કહી શકાય કે અનાવરતના કારણે, ગેરવહીવટના કારણે આ પાણી વેડફાઈ રહ્યું છે અને લોકોમાં પણ એક રોષ છે. જી હજી મયુર, માહિતી બદલ આભાર. લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા